સણિયાહેમાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસામાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે ત્યારે ગામના લોકો ત્રહેમામ પોકારી ઉઠ્યા છે. આ ગામનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું. લોકોને ગામથી રોડ સુધી આવવા જવા માટે પણ હાલાકી ભોગવવી પડી રહી છે. સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી બાદ સુરતીઓને ગરમીથી રાહત તો મળી રહી છે, પરંતુ દરેક બાજુ ફક્ત પાણી જ દેખાઈ રહ્યું છે. કેટલીક જગ્યાઓ પર વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતો હોવાથી લોકોની મુશ્કેલી પણ વધી રહી છે. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદને કારણે પાલિકાની હદમાં આવેલા સણિયા હેમાદમાં દર વર્ષે જેમ આ વર્ષે પણ ચોમાસાના પાણીનો ભરાવો થઈ ગયો. સણિયા હેમાદમાં 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે અને એમાં પણ ગામમાં આવેલું મંદિર વરસાદી પાણીમાં અડધું ડૂબી ગયું છે. છેલ્લા 4 વર્ષથી ગામ લોકો વરસાદી પાણીના નિકાલ માટે તંત્રને રજૂઆત કરી રહ્યા છે, ત્યારે ગામ લોકો પણ આક્ષેપ કરી રહ્યા છે કે ખાડીના પાણીનો નિકાલ થાય એ રસ્તા ઉપર કેટલા ગેરકાયદેસર બાંધકામ છે, જેને કારણે ખાડીના પાણીનો નિકાલ નથી થતો. ગામ લોકોએ ઘરની બહાર જવું હોય તો પણ મુશ્કેલી પડે છે. આ વિસ્તારમાં આવેલું મંદિર પણ ડૂબી ગયું અને વાહન વ્યવહારમાં પણ મુશ્કેલી થઈ રહી છે. જોકે રજૂઆત વારંવાર થઈ રહી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા દર વર્ષે ચોમાસા દરમિયાન ગામ લોકોની મુશ્કેલી વધે છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.